નમસ્કાર, મારું નામ દેવરાધી ગઢડા છે. હું કૃષ્ણપરા પ્રાથમિક શાળા નંબર 68માં 8માં અભ્યાસ કરું છું. ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન 2021-22માં તમારું સ્વાગત છે. મારા વિભાગ નંબર 1 છે અને મારા વિભાગનું નામ ઇકો ફ્રેન્ડલી સામગ્રી છે. મારી કૃતિનું નામ થર્મોકોલ કટર છે. હવે તેમાં આપણે જોઈતી વસ્તુઓ જોઈશું. સૌ પ્રથમ તો કાર્ડબોર્ડ જોઈશે. તે આપણા ઘરમાં નકામે પડિત હોય છે, તે ગમે તે વસ્તુ સાથે આવે છે. અને એક સોકેટ જોઈશે, સ્વિચ, નાઇક્રોમ વાયર ને એલઈડી જોઈશે. અંદર આપણે કનેક્શન લઈ જઈશું. ત્યાંથી એક વાયર ઉપરના કાર્ડબોર્ડ તરફ લઈ જઈશું અને ઉપર બે હોલ પાડી એકમાં એલઈડી અને બીજામાં નાઇક્રોમ વાયર કાઢીશું. અને એક વાયર નાઇક્રોમ વાયરમાં દઈ દઈશું અને એલઈડી સાથે પણ દઈ દઈશું, જેથી બે એક સાથે શરૂ થઈ શકે. નીચેના કાર્ડબોર્ડમાં એક હોલ પાડી નાઇક્રોમ વાયર કાઢી નીચે તરફ બધે કનેક્શન દઈ દઈશું. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે, કામ કેવી રીતે કરે? તો આપણે તેને ચલાવવા માટે 12 વોલ્ટને ચાર્જર જોઈશે, જેને આપણે આ સોકેટ સાથે જોડીશું. સોકેટ સાથે જોડવાથી તેનો પાવર સ્વિચમાં જશે, સ્વિચમાંથી નાઇક્રોમ વાયરમાં જશે, જેથી નાઇક્રોમ વાયર સાથે એલઈડી જગશે અને નાઇક્રોમ વાયર ગરમ થશે તેથી થર્મોકોલ કપાશે. હું તમને એક ઉદાહરણ કાપીને દેખાડું. આ રીતે થર્મોકોલ તે આસાનીથી કાઢી નાખશે. હવે તેના આપણે ઉપયોગ તરફ જઈશું. આનો ઉપયોગ વિવિધ છે, જેમ કે શાળામાં પ્રોજેક્ટ હોય છે, આપણે થર્મોકોલના પ્રોજેક્ટ હોય તો આ પ્રોજેક્ટથી આસાનીથી બનાવી શકીએ. જેમ કે મેં તમને ઉદાહરણ તરીકે અહીંયા ઘર દેખાડ્યું છે, ઘર, હોડી અને બીજો આકાર બનાવી શકીએ. નાના બાળકોને આકાર સમજાવવા ને અહીંયા આકાર કાપેલા છે, જેમ કે પંચકોણ, ચોરસ, એવી રીતે કેટલા કાપેલા છે. અને અક્ષરો પણ બનાવી શકીએ. મેં અહીંયા મારા નામના અક્ષરો બનાવેલા છે, નાના બાળકો સમજાવી પણ શકીએ છીએ. ડેકોરેશનમાં કામ લાગે છે, કેટલે આસાનીથી કરી શકાય છે, ક્રાફ્ટ કામ કરી શકે. હવે આપણે તેના ફાયદા જોઈએ. તેવા ખૂબ જ આસાનીથી થર્મોકોલ કાપી શકે છે. થર્મોકોલને કોઈ પણ આકારમાં કટ કરી શકે છે. ખૂબ જ ઓછા ખર્ચમાં બન્યું છે, જેથી કોઈ પણ વિદ્યાર્થી બનાવી શકે છે. અસ્તુ. એ જ વિભાગમાં મારો બીજો પ્રોજેક્ટ છે, તેનું નામ ટેબલ લેમ્પ છે. તેને બનાવવા આપણે સૌ પ્રથમ વસ્તુ જોઈએ. તેને બનાવવા કાર્ડબોર્ડ જોઈશે, સ્વિચ જોઈશે, રેડ એલઈડી સોકેટ અને વ્હાઇટ એલઈડી જોઈશે. હવે કેવી રીતે બને તે જોઈએ. આપણે સૌ પ્રથમ આપણે 10x14 સમાંતર બાજુ હોય અને એક ખૂણો કાટખૂણો હોય તેવા બે સમાંતર બાજુ ચતુષ્કોણ કાપીશું. 8x8ના 2 અને 7x7નો 1 અને 4x4નો 1 એમ 4 ચોરસ કાપીશું. ત્યારબાદ 15x2ની 8x6ની અને 4x5ના 1 લંબચોરસ કાપીશું. ત્યારબાદ 8x8ના ચોરસ ટુકડામાં 3 હોલ પાડીશું. તેમાં એકમાં સ્વિચ, બીજામાં રેડ એલઈડી, ત્રીજામાં સોકેટ લગાડીશું. એકમાં સ્વિચ, બીજામાં રેડ એલઈડી અને ત્રીજામાં સોકેટ લગાડીશું. તેની અંદર કનેક્શન કરી ત્યાંથી બે વાયર બહારની તરફ કાઢીશું અને ત્યાંથી વ્હાઇટ એલઈડીમાં કનેક્શન કરી દઈશું. અને નટબોલની મદદથી આપણે જે 15x2ના ચોરસ કટકા લંબચોરસ કટકા કાપ્યા હતા તે જોડી દઈશું. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે, કામ કેવી રીતે કરે છે? આની અંદર એક બેટરી લગાડેલી છે, જેના કનેક્શન સ્વિચ આવે છે અને તેનો પાવર સ્વિચમાં જશે. સ્વિચ ઓન કરતાં તે વ્હાઇટ એલઈડીમાં જશે અને વ્હાઇટ એલઈડી પ્રકાશિત થશે. આ રીતે પ્રકાશિત થશે. હવે તેને ચાર્જ કેવી રીતે કરવું? મેં અહીંયા ચાર્જ માટે સોકેટ લગાડેલી છે, જે ચાર્જ કરતાં રેડ એલઈડી થાય છે અને રેડ એલઈડી થતાં તેનો પાવર બેટરીમાં જશે અને બેટરી ચાર્જ થશે. હવે તેના ઉપયોગ જોઈએ. રાત્રે કેટલાક વિદ્યાર્થીઓ ભણે છે, પણ એકલા ભણવું હોય ને તેના ઘરના સૂતા હોય તો આનો ઉપયોગ કરી શકે છે. અને કેટલીક વખત લોકોના ઘરમાં સમારકામ ચાલતું હોય મેઇન સ્વિચ પાસે, તેથી તેને બંધ કરવું પડે અને અંધારું થાય છે, ત્યાં પણ આનો ઉપયોગ કરી શકે છે. અને પોર્ટેબલ છે એટલે ગમે તે જગ્યાએ લઈ જઈ શકાય છે, એટલે ગમે તે જગ્યાએ ફેરવી શકાય છે. હવે તેના ફાયદા જોઈએ.
ઘરના બધા જ સભ્યો સૂતા હોય અને વિદ્યાર્થીને એકલાને ભણવું હોય તો આના ઉપયોગથી ભણી શકાય છે. પોર્ટેબલ છે એટલે કોઈ પણ જગ્યાએ આસાનીથી લઈ જઈ શકાય છે. ખૂબ જ ઓછા ખર્ચથી બનેલ છે અને દરેક વિદ્યાર્થી બનાવી શકાય છે. અને આનો હેતુ એક છે કે વિદ્યાર્થી માટે નુકસાન આંખોમાં નુકસાન ન થાય તે માટે આ સસ્તો કિંમતથી બનાવી શકે છે. ઇકો ફ્રેન્ડલીમાંથી આ બધો સામાન બનાવે છે જેથી તમને સસ્તી કિંમતમાં પડશે, મળી જશે, નુકસાન પર્યાવરણને નુકસાન થતું નથી. અસ્તુ જય હિન્દ.